પુરુષોત્તમ રૂપાલાના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં જ હવે રૂપાલા સામે વિરોધનો વંટોળિયો ફૂંકાઈ રહ્યો છે. ખાંભા રાજપૂત સમાજના આગેવાનો અને નાગરિકોએ રૂપાલાના વાંધાજનક વાક્યો સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ખાંભા રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે. સમગ્ર નારી જાતિનું અપમાન કરનારા રૂપાલા વિરુદ્ધ ખાંભા સમાજ દ્વારા રેલી કાઢીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ સાથે જ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો ભાજપ પક્ષના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન સંત સમાજના આગેવાનો પણ જોડાયા હતા. આમાં તો અમે આજે ખાંભા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર દેવા આવ્યા છીએ. રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ સંજોગે કેન્સલ કરે અને જે કાંઈ બહેનોની જે ધરપકડ કરી છે એની વિરોધ અમે આજે આવેદન આપ્યું છે. અને બધા રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી તો એની નોંધ લેવાવી જોઈએ. અને 3 સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગર, તો આજે એક જ સીટું નથી અપાણી અને આવા બે ફોર્મ વર્તન કરે છે એને સગવડ શબ્દોમાં વિખોડી કાઢી. નારી જાતિનું, સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે. એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી, સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે. માં સીતામૈયાનું પણ અપમાન કર્યું છે. તો આને એક સાધુ તરીકે, એક સંત તરીકે હું આને સત શબ્દમાં વખોડી કાઢું છું. અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપી જોઈએ. સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે, પોતે રિટાયર્ડ શિક્ષક છે, બરાબર છે. તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો જિમ્મેદાર વ્યક્તિ છે. હે, તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો. ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો. મારું નામ ઇન્દ્રસિંહ રાઠોડ છે અને રાજકોટ લોકસભાના ઉમેદવાર જે રૂપાલા સાહેબે જે અમારા સમાજ વિશે જે કાંઈ ટિપ્પણી કરી છે એ બાબતમાં હું આજે આ કહેવા માગું છું. અને અમે રાજપૂત સમાજ ખાંભા તાલુકા વતી અને અહીં મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર પાઠવી અને એનો સખત વિરોધ કરીએ છીએ. અને આની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે રૂપાલા સાહેબની, તો અમે ભાજપની વિરુદ્ધ મતદાન કરશું અને ભાજપ પક્ષને હંમેશા બહિષ્કાર કરશું.